नमस्कार, बिजनेस प्लस साथे हूं छु अनवी। बिजनेस बुलेटिन की बात करिए तो सप्ताह अंतिम दिवसे मार्केट में फ्लेट क्लोजिंग जोवा मळ्यु। शुरुआत में मार्केट में सारी तेजी जोवाई, परंतु मिड सेशन बाद प्रॉफिट बुकिंग थयु, जेना कारणे सुधारो धोवाई गयो। सेन्सेक्स 59,300 नी उपर तथा निफ्टी 17,576 नी उपर बंद आव्यो। सेक्टोरल इंडेक्स की बात करिए तो बैंकिंग शेयर्स में शानदार तेजी जोवाई। बैंक निफ्टी पौना 2% वध्यो, ज्यारे के कंज्यूमर गुड्स शेयर में वेचवाली दबाण जोवा मळ्यु। ब्रॉडर मार्केट की बात करिए तो मिडकेप और स्मोल केप शेयर्स में वेचवाली फरी वड़ी। बीएससी नो मिडकेप इंडेक्स 0.75% और स्मोल केप इंडेक्स 0.60% गाबड़ू पड़ू। दिवस अंत सेंसेक्स में 0.18% और निफ्टी में 0.07% सामान्य सुधारो नोधायो। सेंसेक्स 104.25 पॉइंट उपर आवी सेंसेक्स 59,307.15 पॉइंट पर बंद रह्यो। निफ्टी 12.30 पॉइंट अप 17,576.30 पॉइंट पर बंद रही। हीरो शेयर की बात करें जेमा एक्सिस बैंक में 74.55 रूपया नो वधारो थयो। आ शेयर 900 रूपया 40 पैसा पर बंद रह्यो। कोटक बैंक में 39.10 रूपया नो वधारो थयो। आ शेयर 1,902.65 रूपया पर बंद रह्यो। आईसीआईसीआई बैंक 18.50 रूपया नो वधारो थयो। आ शेयर 907.15 रूपया पर बंद रह्यो। हिंदुस्तान युनिलिवर में 53 रूपया नो वधारो थयो। आ शेयर 2,653.90 रूपया पर बंद रह्यो। झीरो शेयर की बात करिए जेमा बजाज फाइनांस में 239.65 रूपया नो घटाडो थयो। आ शेयर 7,192.75 रूपया पर बंद रह्यो। बजाज फिनसर्व में 41.25 रूपया नो घटाडो थयो। आ शेयर 1,685.45 रूपया पर बंद रह्यो। अदाणी पोर्ट्स में 18.40 रूपया नो घटाडो थयो। आ शेयर 801.65 रूपया पर बंद रह्यो। डीवीएस लेब्स में 80.50 रूपया नो घटाडो थयो। आ शेयर 3,571.40 रूपया पर बंद रह्यो। तो मार्केट में केवी हिलचाल जोवा मळी रही छे ते अंगे थोड़ी वार में मार्केट एक्सपर्ट जोड़ाशे। निफ्टी 12.30 पॉइंट ઉપર બંધ થઈ હતી। હીરો શેર્સ માં એક્સિસ બેંક 900.40 રૂપિયા પર બંધ થયો, જ્યારે કોટક બેંક નો શેર 1,902.65 રૂપિયા પર બંધ રહ્યો હતો। આઈસીઆઈસીઆઈ બેંક 18.50 રૂપિયા નો વધારો થયો હતો। તો હિન્દુસ્તાન યુનિલિવર માં 53 રૂપિયા નો વધારો થયો। આ શેર 2,653.90 રૂપિયા પર બંધ રહ્યો। ઝીરો શેર્સ ની વાત કરીએ જેમાં બજાજ ફાઇનાન્સ માં 239.65 રૂપિયા નો ઘટાડો થયો। આ શેર 7,192 રૂપિયા અને 65 પૈસા પર બંધ થયું। તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કુંવરજી સ્ટોક્સના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા। રવિભાઈ, સ્વાગત છે આપનું। રવિભાઈ, ભારતીય શેરબજારમાં વોલેટિલિટી જોવા મળી, અંતિમ કલાકોમાં પ્રોફિટ બુકિંગ થયું, તો શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ વિશે? જરૂર છે, આજે જે ભારતીય માર્કેટની જે મોમેન્ટમ હતી એમાં એક વોલેટિલિટીની સાથે જે નેક્સ્ટ વીકની ફેસ્ટિવિટી છે એના પહેલાની થોડી નર્વસનેસ પણ હતી, કારણ કે જો ટેકનિકલી જોઈએ તો માર્કેટમાં જે છે T+2 સેટલમેન્ટ થાય એ ડિરેક્ટલી આવતા ગુરુવારે એ સેટલમેન્ટ આવે, તો એના હિસાબે થોડું વોલ્યુમ થીન હતું, પરંતુ બેન્કિંગ સ્ટોક તેમનું પરફોર્મન્સ ઘણું બેટર હતું। આજે એક્સિસ બેંકના પરિણામો પછી આજે એક્સિસ બેંકના સ્ટોકમાં 6.8%ની જે અપસાઈડ જોવા મળી, તો મેજરલી આજનું જે મોમેન્ટમ છે એક્સિસ બેંકની મોમેન્ટના હિસાબે થોડી સારી રહી। અધરવાઇઝ માર્કેટમાં થોડું કરેક્ટિવ મૂવ વધારે આવે, પરંતુ એક્સિસ બેંકના સારા પરિણામો અને બેંક નિફ્ટીના ઓલમોસ્ટ 700 પોઈન્ટના ઉછાળાએ આજે માર્કેટની જે વીકનેસ છે એમાંથી થોડું માર્કેટને રાહત આપી અને પોઝિટિવ ક્લોઝિંગ તમને નેક્સ્ટ સોમવારે મોરટ ટ્રેડિંગ છે એના પહેલાના સત્રમાં જોવા મળ્યું। ઇન્ટરનેશનલ માર્કેટના ફ્યુઝ થોડા ખરાબ છે, ત્યાં સુધી ત્યાં સુધારો નહીં આવે ત્યાં સુધી વન સાઈડ રેલી આ લેવલથી મને થોડી મુશ્કેલ લાગી રહી છે, પરંતુ છતાં માર્કેટ એટલીસ્ટ જે યુએસના મિડ ટર્મ ઇલેક્શન છે ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે થોડી સ્ટેબિલિટી સાથે કારોબાર કરશે। દિવાળી બાદ શેર માર્કેટની ચાલ કેવી રહેશે? દિવાળી બાદ ઇમિડિયેટ મને એવું લાગી રહ્યું છે કે માર્કેટમાં થોડી એક ટાઈમ કરેક્શન જોવા મળશે, બહુ મોટી મુવમેન્ટ ને કે બહુ મોટી રેન્જ ને આજે ના રાખવી જોઈએ। હાલાકી કોર્પોરેટ પરિણામો અત્યાર સુધી જેટલા આવે છે એને થોડી માર્કેટની અસરથી સારા પરિણામો આપે છે, તો માર્કેટ અત્યારે એને રિજોઇસ કરી રહ્યું છે। આગળ આ સસ્ટેન કેટલા રહે એના ઉપર માર્કેટની ઘણી વોચ છે, હાલાકી સસ્ટેનેબિલિટી મને થોડી ઓછી લાગી રહી છે। ધીમે ધીમે જેવા પરિણામો આવે જે સારા પરિણામો ડિસ્કાઉન્ટ કરી
અને માર્કેટ જઈ રહ્યું છે અને મોમેન્ટમ પણ ઘણું સારું આપ્યું છે. હવે આ લેવલે થોડું નફા રૂપી બેસવા એનું પ્રેશર પણ એકવાર દિવાળી પછીના સપ્તાહમાં જોવા મળે. એના પછીના સપ્તાહમાં ફેડરલ રિઝર્વની મીટિંગ પણ છે. ઘણા એવા ઇમ્પોર્ટન્ટ યુએસના આંકડાઓ ભારત અને સાથે ગ્લોબલ ઇકોનોમી તરફથી આંકડાઓ આવવાના છે. તો મારા મત મુજબ દિવાળી પછી થોડી એક નર્વસનેસ માર્કેટમાં રહી શકે. જે પણ અત્યારે ઉછાળો આવશે થોડું ત્યાં પ્રોફિટ બુકિંગની આશા રાખવી જોઈએ. કોલર જોડાયા છે, અલ્પેશભાઈ જોડાયા છે, જી આપનો પ્રશ્ન. મારી પાસે આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર અને બજાજ ફિનસર્વના શેર છે. ત્રણ ઉપર ભવિષ્ય શીખ્યું છે. ત્રણેય ઘણા સારા શેર છે. હાલાકી આઈટીસી માં પ્રોબ્લેમ એ છે, બજાજ ફિનસર્વમાં પ્રોબ્લેમ એ છે કે થોડો રનઅપ સારો આપી દીધો છે. તો મારા હિસાબે આ બંને સ્ટોક છે જ્યાં થોડું તમે પાર્શલી પ્રોફિટ બુક કરો, એટલીસ્ટ 20-30% પોઝિશન પર પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. કારણ કે થોડું માર્કેટ છે એ જયારે ત્યારે હાયર લેવલ થી પ્રોફિટ બુકિંગ આવતું હોય છે ત્યારે જે પણ ચાલેલા સ્ટોક છે ત્યાં થોડું જલ્દી થી નફા રૂપી વેચવાનું પ્રેશર હોય છે. તો મારા મત મુજબ આ સ્ટ્રેટેજી ત્યાં ફોલો કરવી જોઈએ. એચયુએલ ના પરિણામો માર્કેટ બંધ થયા પછી આવ્યા છે, એને સોમવારે કે મંગળવારે આપણે ડિસ્કાઉન્ટ કરીશું. પરંતુ જે પરિણામો છે એ થોડા મિક્સ રહ્યા છે, આટલું ખાસ ઉત્સાહ પરિણામોમાં નથી દેખાઈ રહ્યો. એટલીસ્ટ જે એસ્ટિમેટ હતી એનાથી થોડા સારા છે. તો મારા હિસાબે જો તમને થોડો પણ પ્રાઇસમાં એપ્રિસિએશન મળે અને ઉપરની બાજુ જો 2740-50 ના લેવલ મળે છે તો મારા હિસાબે ત્યાં થોડો નફો બાંધી લેવો જોઈએ. 20-30% જેવો નફો ત્યાં પણ બાંધી લેવો જોઈએ. પણ અહીંયાથી 100 પોઈન્ટ ની રેલી હજી પણ હું એચયુએલ ના શેર માં જોઈ રહ્યો છું. નેક્સ્ટ કોલર છે, મહેકભાઈ જોડાયા છે, જે આપનો પ્રશ્ન. મહેકભાઈ આપનો પ્રશ્ન જણાવશો. લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. અને કોલર છે મહેન્દ્રભાઈ જોડાયા છે. મહેન્દ્રભાઈ પ્રશ્ન કયો છે? હા રવિભાઈ, વિશ યુ હેપી દિવાળી. આવતે શુક્રવારે મળશો ત્યારે તો આપણે દિવાળી પૂરી થઈ ગઈ છે. મારા બે પ્રશ્ન છે. બેંક ઓફ બરોડા ફેડરલ બેંકમાં 6 મહિનામાં 15% રિટર્ન મળે કે કેમ? અને બીજો પ્રશ્ન છે, અલોક ટેક્સટાઈલ 2 વર્ષ રાખવું તો ફાયદો થાય એવું છે? અલોક ટેક્સટાઈલ, બેંક ઓફ બરોડા અને ફેડરલ બેંક. પહેલા તો વિશેષ માટે થેન્ક યુ. અને તમને તમે રેગ્યુલર શોમાં, દરેક શોમાં હાલાકી તમારો ક્વેશ્ચન હોય છે અને એ અમારા માટે પણ એક સારી બાબત છે. નહીં તો આટલા ટાઈમ સુધી એક જ ક્લાયન્ટ ને એક જ પર્સન ને પૂછવું એ થોડું ત્યાં ચેન્જ થતું હોય છે. કારણ કે માર્કેટ નો રૂપ જ એવું છે કે માર્કેટ ઘણું વોલટાઈલ થાય અને અમે જે રેકમેન્ડેશન આપો તો કદાચ શોર્ટ ટર્મ માં ત્યાં ના ચાલે. પણ તમે છતાં વિશ્વાસ ચાલવીને પહેલે તો દિવસ થી તમે ક્વેશ્ચન કરો છો, બદલ આભાર. હાલાકી તમારા જે ત્રણેક ક્વેશ્ચન છે, બેંક બરોડા, ફેડરલ બેંક અને સાથે આલોક ઇન્ડસ્ટ્રી, આલોક ઇન્ડસ્ટ્રી આઈ થિંક જો હવે આ લેવલે એક્ઝિટ થવામાં કોઈ વધારે વેલ્યુ નથી લાગી રહી, અત્યારે હોલ્ડ કરો. આમ જોઈએ તો કંપનીમાં મેનેજમેન્ટ લેવલે કે કોઈ મોટો પ્રશ્ન નથી ને લોઅર લેવલથી એક સારી રિકવરી પણ આવી છે. હવે જો 20 રૂપિયા કે 21 રૂપિયા આસપાસ પ્રાઇસ આવશે તો આપણે ફરીથી એને એક રિવ્યુ કરીશું કે ત્યાં આપણે આ તમારી કદાચ કોસ્ટ 21 રૂપિયા આસપાસની છે તો ત્યાં આપણે હોલ્ડ કરવું કે એક્ઝિટ કરવું. પણ એટલી આ લેવલે ના નીકળવું જોઈએ, થોડું રાહ જોઈએ. આપણે બેંક બરોડા અને ફેડરલ બેંક લાંબા સમયના ઘણા સારા સ્ટોક છે. હાલાકી થોડું રિસ્ક એ છે કે તમામ જે બેંક છે, બંને નાની બેંકો છે, મિડકેપ આસપાસની કેટેગરીની બેંકો છે, ત્યાં હાયર રિટર્ન આવી ચુક્યું છે. જો 91 થી લઈએ તો 143, 90-143 રૂપિયા એને 4-5 મહિનામાં બેંક બરોડાએ, અને ફેડરલ બેંકે પણ શોર્ટ ટર્મમાં ઘણું મોટું પ્રાઇસ એપ્રિસિએશન 35-40 પોઈન્ટમાં આપ્યું છે. થોડા ઘટાડે ખરીદી કરવાનું વલણ રાખવું જોઈએ. ફેડરલ બેંક છે, જો તમને 118-117 આસપાસ મળે તો ત્યાં ખરીદી કરવી જોઈએ. બેંક ઓફ બરોડાની વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં પણ નીચે થોડા લેવલ અરાઉન્ડ મળે તમને 125 આસપાસના તો ત્યાં ખરીદારી કરવી જોઈએ. મારા મત મુજબ થોડા ઘટાડે ખરીદી કરવાનો અપ્રોચ રાખો. અને થોડું જે નવેમ્બર મહિનામાં મારા મત મુજબ સેકન્ડ જે પખવાડિયું છે, એટલે કે 8 નવેમ્બર પછીનું જે સપ્તાહ છે ત્યાં મારા હિસાબે વોલેટિલિટી વધશે અને તમને થોડા નીચેના લેવલે ખરીદી કરવા મળે તો તમારે આ સ્ટેજમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ક્વોલિટી વાઇઝ બંને બેંક ઘણી સ્ટ્રોંગ છે, બંને મારા પોર્ટફોલિયોમાં પણ સ્ટોક છે જે હું ક્લાયન્ટ સામે મેનેજ કરું છું. તો આઈ થિંક મેં થોડું નફો બુક કર્યો છે, પરંતુ છતાં ઘટાડે આવશે તો હું પણ લેવા માટે વિચાર રહ્યો છું. તો ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખો. રવિભાઈ આગળ પણ જોડાયેલા રહેજો, આગળ પણ આપણે માર્કેટ અંગે ચર્ચા કરીશું. આ સાથે જ બિઝનેસ પ્લસ માં આગળ વધીએ. સ્વાગત આપણી સાથે માર્કેટના એક્સપર્ટ રવિભાઈ જોડાયેલા છે. રવિભાઈ, સ્મોલ કેપ માંથી લાંબા ગાળાના રોકાણ માટે કયા બે સ્ટોક્સ પસંદ કરશો?
લાગે છે સંપર્ક તૂટી ગયો છે. આપણે હીરો સેટ થી વાત કરી છે, એમાં બજાજ ફિનસૌ આ સાથે અદાણી પોર્ટ્સ. રવિભાઈ અવાજ આવી રહ્યો છે મારો? તો ઝીરો સેલ્સમાં ડીબી સ્લેબ્સમાં 3571 પર શેર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 104.25 પોઈન્ટ વધી 59,307.75 પોઈન્ટ પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 12.30 પોઈન્ટ વધીને 17,576.30 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આજ અંગે માર્કેટ અંગે વાત કરવા થોડી વારમાં જ માર્કેટ એક્સપર્ટ જોડાશે. તો માર્કેટ એક્સપર્ટ રવિભાઈ જોડાઈ ચુક્યા છે. રવિભાઈ, સ્મોલ કેપની વાત કરીએ તો સ્મોલ કેપમાંથી લાંબા ગાળાના રોકાણ માટે કયા બે સ્ટોક્સ પસંદ કરશો? સ્મોલ કેપમાં થોડું અત્યારે વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, થોડું આપની રિસ્ક એપેટાઇટ છે એ જોઈને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ છે. હાલકે સસ્કેન ટેકનોલોજી કરીને એક સ્મોલ કેપ આઈટી કંપની છે, ત્યાં મારા મુજબ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કંપનીના ફંડામેન્ટલ થોડા ઇમ્પ્રુવ થઈ રહ્યા છે અને ગત ક્વાર્ટરમાં જે થોડા પરિણામો વાઇઝ નિરાશા હતી, તો મારા હિસાબે અત્યારે 780 આસપાસ પ્રાઇસ ચાલી રહ્યો છે. થોડા ઘટાડે 750-740 આસપાસ આ કંપનીમાં નવું રોકાણ કરવા માટે વિચારવું છે. સેકન્ડ જે રેકમેન્ડેશન છે એ મારા હિસાબે ક્રિસિલ રહેશે. ત્યાં જોઈએ તો ઘણા ટાઈમના કરેક્શન બાદ અત્યારે અર્નિંગ છે બે ક્વાર્ટરથી સ્ટેબલ થઈ છે, તો ત્યાં પણ એક નીચે ઘટાડે 2900 નો લેવલ આજનું ક્લોઝ હતું, એ 2800-2750 વચ્ચે ખરીદીનું લેવલ રહેશે. અને થર્ડ એક સ્ટોક હું વધારે એડ કરવા માંગીશ, એમાં તમારે જે નાની બેંકો છે એમાં સિટી યુનિયન બેંક કરીને બેંક છે, ત્યાં પણ મને એવું લાગી રહ્યું છે કે ઘણા ટાઈમના અંદર પરફોર્મન્સ બાદ એક સારું બ્રેકઆઉટ આવ્યું છે. 170-175 ના ઘટાડે ત્યાં ખરીદી કરવી છે. કોલર જોડાયા છે, ચંદ્રકાંતભાઈ જોડાયા છે, જી આપનો પ્રશ્ન. રવિભાઈ, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક ના શેર છે, તો એમાં નફો બુક કરી લેવો કે હોલ્ડ કરી રાખવા? અને બીજું કે સોમવારે શેર ની ખરીદી કરવી છે, તો ક્યાં ક્યાં શેર ખરીદી શકાય? જરૂરથી તમારે બંને શેર, બધી સારી બેંકો છે, બંનેમાં ફંડામેન્ટલી કોઈ પ્રોબ્લેમ નથી અને સતત મેં આ બે બેંક છે એ આ શો પર રિકમેન્ડ કરી છે. એક્સિસ બેંકમાં અલગથી ફિરથી મને એવું લાગી રહ્યું છે કે જે પ્રાઇસીસ ચાલે છે ત્યાં થોડી રેલી ઓવરડન છે. 900 રૂપિયાની આસપાસનું જે ક્લોઝિંગ હતું, તો ત્યાં તમને 920-930 આસપાસના લેવલ મળે, તો ત્યાં નફારૂપી વેચવાલી કરવી જોઈએ. ત્યાં મારા મત મુજબ એક સારી ઓપોર્ચ્યુનિટી ગણી અને થોડો નફો બાંધવો જોઈએ, કારણ કે ઓલવેઝ જયારે ખરાબ ન્યૂઝ કે સારા ન્યૂઝ આવતા હોય છે એનાથી થોડો વિપરીત ટ્રેડ લેશો તો થોડો તમને માર્કેટને અલાઈન રહેશો અને કમ્પેરેટિવ તમારો જે રિટર્ન છે એ ત્યાં સારા સુધરશે. અને આઈસીઆઈસીઆઈ બેંક નું રિઝલ્ટ આવતીકાલે આવવાનું છે, એ પછી એને રિવ્યુ કરીશું. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે કમ્પેરેટિવ ફંડામેન્ટલ આઈસીઆઈસીઆઈ બેંક હજી પણ સ્ટ્રોંગ છે, 1000 સુધીના ટાર્ગેટ આપવા માટે સક્ષમ છે. એક્સિસ બેંકમાં 950-940 આસપાસ એટલીસ્ટ 40-50% પોઝિશન પર નફો બાંધી લો અને તમને આઈસીઆઈસીઆઈ બેંક 1000 થી નજીક મળે તો ત્યાં નફો બુક કરી લો. અને દિવાળીમાં મારા મત મુજબ જો તમારે એક વર્ષનું ટાર્ગેટ હોય તો આઈ થિંક આ ઘટાડે તમારે 210-205 આસપાસ સારા પાવરમાં ખરીદી કરવી જોઈએ. આ મારી પહેલી રિકમેન્ડેશન રહેશે. એક વર્ષ માટે આ સ્ટોક હોલ્ડ કરો, તમને સારી એવી રિટર્ન આપવાની સક્ષમતા ધરાવે છે અને આમ પણ આ સ્ટોક છે થોડો બીટા લો છે માર્કેટથી. સેકન્ડ ડિફેન્સ પીએસયુમાં બીએલ ભારત ઇલેક્ટ્રોનિક્સમાં ખરીદી કરવી જોઈએ. 400 રૂપિયા આસપાસ પ્રાઇસ ચાલી રહ્યા છે. મારા મત મુજબ અહીં 130-138 સુધીના પ્રાઇસ મીન્સ તમે રિટર્ન વાંચો છો, તો 30-38% રિટર્ન આપવા માટે આ કંપની સક્ષમ છે. ત્રીજું એક સ્ટોક એક્સેલ ટેક રહેશે, ટેકનોલોજી નો ઘણો સારો સેટ છે અને સતત મારું આના ઉપર કન્વિક્શન રહ્યું છે. ઉપર 1210 સુધીના ટાર્ગેટ માટે આ સ્ટોક ખરીદી કરવી જોઈએ, તો ટાટા પાવર સાથે એક્સેલ ટેક અને ભારત ઇલેક્ટ્રોનિક્સમાં ખરીદી એક આ દિવાળી છે, આવતી દિવાળી માટે એક સારું સેફ રિટર્ન આપી શકે. જી રવિભાઈ, આગામી સપ્તાહે માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ નિફ્ટી ના લેવલ ક્યાં રહેશે? આગામી સપ્તાહ હોલીડે વાળું ઘણું છે, ફેસ્ટિવિટી વાળું છે. 24 મુહૂર્ત ટ્રેડિંગ છે, 25 માર્કેટ ચાલુ છે, 26 માર્કેટ બંધ છે અને 27 એક્સપાયરી રહેશે, તો માર્કેટમાં વોલટાલિટી હશે. ટ્રેન્ડલેસ વોલટાલિટી માટે તૈયાર રહેવું જોઈએ. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે જે માર્કેટ જ્યાં સુધી 17,650 ઉપર બંધ ના થાય ત્યાં સુધી મોટી તેજી માટે તૈયાર નથી, તો જો તમને આ લેવલ આસપાસ નિફ્ટી મળે છે તો ઉછાળે વેચવા લઈને રણનીતિ રાખવી જોઈએ. 750 નો સ્ટોપ લોસ ડાઉન સાઇડ મારા મત મુજબ જે રેગ્યુલર ટ્રેડિંગ સેશન છે મંગળવારનું, એમાં તમને 17,500-17,480 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે, તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. ઉછાળે નફારૂપી વેચવાની ખરીદી છે. આજે આપે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાંથી કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું?
જે સ્ટોક અને ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે એમાં મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ એમાં ક્લાયન્ટ નું હોલ્ડિંગ હોઈ શકે છે અને સાથે અમે ક્લાયન્ટ ને આ સ્ટોક લેવા માટે રિકમેન્ડ પણ કરાવી શકે છે અને સાથે જે અમારું ફંડ હાઉસ છે એમાં પણ આ બધા સ્ટોક છે એ અમારા પોર્ટફોલિયો ના સ્ટોક છે. રવિભાઈ આપ જોડાયા અને દર્શકો ને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખુબ ખુબ આભાર.